હેલો ફ્યુચર ડોક્ટર્સ વેલકમ ટુ વેદ કાસ આજે આપણે ધોરણ અગિયારના ચેપ્ટર નંબર અઢાર દેહજા અને પરિવહનમાં જે જે પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયા છે એનું સોલ્યુશન કરવાના છે તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે અહીં એક સામાન્ય માણસની લાક્ષણિક એસીજીની આકૃતિ આપવામાં આવી છે તેમાંથી પી તરંગ છે એ શેનું નિદર્શન કરે છે એ આપણે દર્શાવવાનું છે તો પહેલાં આપણે આ સમજીએ આ એક આપણે હૃદયની આકૃતિ પહેલાં દોરીએ તો આ કર્ણક છે બંને અને નીચે આ જે દર્શાવ્યું છે તે છે તેમાં જે પહેલું જે આ તરંગ આપણને દર્શાવવામાં આવ્યું છે આટલાથી આટલો ભાગ જે પી તરંગ તરીકે ઓળખાય છે તે શેના માટે આવે તો કે પી તરંગ છે તે કર્ણકોનું સંકોચન દર્શાવે છે કર્ણકોનું સંકોચન દર્શાવે છે પોતાની ધ્રુવીભૂત અવસ્થામાંથી વિ અવસ્થામાં પ્રવેશ કરે તે આખું ધ્રુવી કોનું તો કે કર્ણકો ટૂંકમાં કર્ણકોનું સંકોચન કયો અથવા તો કર્ણકોનું વિ ધ્રુવીકરણ તે કોના દ્વારા દર્શાવવામાં આવે છે તો કે પી તરંગ દ્વારા દર્શાવવામાં આવે છે પછીનું ક્યુ તરંગ છે તો કે પછીનું જે તરંગ છે એ આખું તરંગ તરીકે ઓળખવામાં આવે છે આ તરંગ શું કરશે તો કે એસ તરંગ છે તે શેપકોનું સંકોચન દર્શાવે છે શેપકોનું સંકોચન એને બીજા શબ્દોમાં કહી શકીએ કે શેપકોનું વિ ધ્રુવીકરણ

તેમાં જે પહોંચે છે તે ટી તરંગ દ્વારા દર્શાવવામાં આવે છે તો આપણે જે ઓપ્શન આપ્યા છે એમાં ચેક કરીએ તો પેલું શું છે કે સંકોચન અંક દર્શાવે છે તો એ આન્સર તરીકે નો આવે બી ઓપ્શન છે કે બંને કરણકોનું સંકોચન છે તે દર્શાવવામાં આવ્યું છે આપણે હમણાં જોયું કે પી તરંગ છે તે શું દર્શાવે છે બંને કરણકોનું સંકોચન આથી આપણો આન્સર શું આવશે બી પછીનો પ્રશ્ન છે આપેલી આકૃતિ મનુષ્યના રુધિર પરિવહનનો પરિપથ દર્શાવે છે જેમાં એ થી ડી જે અંગ છે તે નિર્દેશિત કરેલા છે નિર્દેશિત ભાગ ઓળખો અને એનું કાર્ય અને તેના કાર્યો જણાવો તો આપણે જોઈ લઈએ એ થી ડી જે આકૃતિમાં દર્શાવ્યો છે તે કયા કયા અંગનું નિદર્શન કરે છે તો પેલું એ જે છે તે શું દર્શાવે છે તો એ છે એ ફુફુસિય શિરા દર્શાવે છે જે ફેફસાથી હૃદય સુધી રુધિર લાવે છે બી છે તે શું દર્શાવે છે કે બી છે આખું અહીંથી અહીંયા સુધીનો ભાગ તે પૃષ્ઠ મહાધમની દર્શાવે છે સી છે તે શું દર્શાવે છે કે સી છે તે મહાશિરા દર્શાવે છે મહાશિરા દર્શાવે છે જ્યારે ડી છે તે શું દર્શાવે છે તો કે ડી છે તે ફુફુસીય ધમની દર્શાવે છે ફુફુસીય ધમની હવે આપણે કાર્ય જોઈએ કે આ જે ચાર એ બી આપ્યા છે તેના કાર્ય શું છે તો એ છે તે ફુફુસીય શિરા છે ફુફુસીય શિરા નું કામ શું છે તો કે એ O2 યુક્ત રુધિરનું વહન કરે છે O2 યુક્ત રુધિર બીજું છે પૃષ્ઠ મહાધમની તો પૃષ્ઠ મહાધમની નું કાર્ય શું છે તે પણ યુક્ત રુધિરનું વહન કરે છે ક્યાંથી ક્યાં સુધી સુધી તો કે હૃદયથી શરીરના વિવિધ વહન મહાશિરા છે મહાશિરાનું છે તો કે તે શરીરના વિવિધ ભાગોમાંથી ઓટુ વિહીન રુધિર ગ્રહણ કરે અને હૃદયમાં ઠાલવે છે અને ડી ઓપ્શન છે ફૂફુસીએ ધમની તો એ શું કહેશે કે રુધિર જે ઓક્સિજન વગરનું છે જે હૃદયમાં આવ્યું છે તેને ફેફસા સુધી પહોંચાડશે હવે આપણને ખ્યાલ છે આપણે ગેર ચેક્ટરમાં ભણ્યા હતા કે જે ધમની અને શીરામાં જે લોહી આવેલું હોય છે જે ઓટું યુક્ત હોય ને ઓટું વિહીન હોય તેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે આંશિક દબાણ છે એ કેટલું હોય તો આપણને ખ્યાલ છે કે જે યુક્ત રુધિર હશે એમાં ઓક્સિજનનું દબાણ કેટલું હોય તો કે નાઇન્ટી Hg અને કાર્બન કેટલું હશે હશે તો કે દબાણ માં પણ સેમ આવશે કેમ કે તે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે હવે મહાશિરા અને ફુફુસી ધમની છે તે બંને ઓટુ વિહીન રુધિરનું વહન કરે છે તો એમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હશે તો કે 40 mm ઓફ HgS જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું કેટલું હશે તો કે 45 mm ઓફ Hg આંશિક દબાણ હશે હવે જે ઓપ્શન ઉપર આપ્યા છે એને આપણે આપણે સરખાવીએ તો પેલું છે ઓપ્શન એવું કહે છે કે D છે એ પૃષ્ઠ મહાધમનીનું નિદર્શન કરે છે હવે આપણે નીચે જોઈએ D છે એ પૃષ્ઠ મહાધમનીનું નિદર્શન કરે છે તો કે નહીં શેનું નિદેશન કરે છે તો કે ફુફુસીએ શીરા દર્શાવે છે તો કે હા એટલે એ પેલો ભાગ એનો સાચો પડ્યો પછીનું જોઈએ શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિરનું વહન કરે છે આપણે તો એવું જોયું કે તે તો ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ રુધિરનું વહન કરે છે આથી બી ઓપ્શન છે તે પણ આપણા આન્સર તરીકે ન આવે સી ઓપ્શન જોઈએ એમાં એવું કહે છે બી છે એ ધમનીનું ધમની નું નિદર્શન કરે છે આપણે જોયું બી છે તે તો પૃષ્ઠ મહાધમની નું નિદર્શન કરે છે આથી સી પણ આપણા આન્સર તરીકે આવે ને ડી જોઈએ સી છે તે મહાશિરાનું નિદર્શન કરે છે તો સી મહાશિરાનું નિદર્શન કરે છે તો કે હા આથી એટલું સાચું છે પછીનું જે શરીરના અંગોમાંથી જમણા કર્ણક સુધી રુધિર લાવે છે આપણે જોયું હતું કે શરીરના વિવિધ અંગોમાંથી અહીંયા જમણા સુધી રુધિર લાવે છે અને એમાં આપણે તેથી આપણા આન્સર તરીકે ડી ઓપ્શન આવશે પછીનો પ્રશ્ન જોઈએ એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી વ્યક્તિ કહેવાય છે શું કામ તો આપણે અલગ અલગ જે રુધિર જૂથ છે એમાં ક્યાં ક્યાં એન્ટીબોડી આવ્યા છે અને ક્યાં ક્યાં એન્ટિજન આવ્યા છે એ પહેલા જોઈએ અને ક્યાં એન્ટીબોડી ક્યાં એન્ટીજનને નાશ કરે છે એને લીધે રુધિર ગંધાઈ જાય એ પણ આપણે ચેક કરી તો આપણે સૌ પ્રથમ રુધિર જૂથ લખીએ તો આપણે ખબર છે ચાર પ્રકારના રુધિર જૂથ આપણે અત્યારે ભણવામાં આવે છે એક તો એ બી એ બી અને ઓ એની અંદર ક્યાં એન્ટીજન છે અને ક્યાં એન્ટીબોડી છે એ જોઈએ તો એની અંદર એન્ટીજન એ આવેલો હોય છે જે રક્તકણની સપાટી ઉપર આ હોય અને જે છે તેમાં હશે બી બી બ્લડ ગ્રુપ જેનું હોય તેના રક્તકણની સપાટી ઉપર બી એન્ટીજન આવેલો હોય અને એના રુધિર રસની અંદર બી નામનું એન્ટી એ નામનું એન્ટીબોડી હશે એબી રુધિર જેનું હોય તેના રક્તકણ ઉપર એ અને બી બંને પ્રકારના એન્ટીજન આવેલા હશે જ્યારે એના રુધિર રસમાં એક પણ પ્રકારનું એન્ટીબોડી આવેલું હશે નહીં અને જે ઓ રુધિર જૂથ ધરાવે છે તેના રક્તકણ ઉપર એક પણ પ્રકારના એન્ટીજન આવેલા હશે નહીં જ્યારે એના રુધિર રસમાં એન્ટી એ અને એન્ટી બી બંને પ્રકારના એન્ટીબોડી આવેલા હોય છે હવે જ્યારે કોઈને આપણે રુધિર આપીએ છીએ બ્લડ ડોનેશન કરીએ છીએ ત્યારે તો આપણું સંપૂર્ણ રુધિર લેવામાં આવે છે પણ જ્યારે કોઈને રુધિર ચડાવવામાં આવે છે ત્યારે મોટા ભાગે ખાલી રક્તકણ હોય તેને જ ચડાવવામાં આવે છે એનું જે રુધિર રસ હોય તેને સેન્ટ્રીફિકેશન નામની જે પદ્ધતિ હોય એની અલગ કરી ખાલી રક્તકણ અલગ તારવી અને એને ચડાવવામાં આવે જો એ રુધિર ધરાવતા વ્યક્તિનું રુધિર બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને ચડાવવામાં આવે તો શું થશે તો કે આની અંદર શું હોય તો કે એન્ટીજન એન્ટીબોડી ક્યુ હશે બી હશે આના રુધિર જૂથની અંદર બી એન્ટીજન અને એન્ટીબોડી એટલે તમે આનું બ્લડ જો આને ચડાવવામાં આવે તો એન્ટીજન આમાં જાય અને આ એન્ટીબોડી જે એ છે આની સાથે જોડાય અને એનું રુધિર શું કરશે ગંઠાવી દેશે તો આપણે એવી વ્યક્તિને ગોઠ જે પસંદ કરવી પડે કે જેની અંદર એન્ટીજન એન્ટીજન હોય પણ એન્ટીબોડી હોય નહીં તમે જો એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિનું ખાલી રક્તણ આને ચડાવશો તો રુધિર ગંઠાશે નહીં કેમ કે એની પાસે એક પણ પ્રકારના એન્ટીબોડી નથી જ્યારે બી એ બી જે રુધિર જૂથ છે એનું રુધિર જો એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને ચડાવવામાં આવે તો એનું પણ રુધિર ગંઠાશે નહીં કારણ કે એમાં એક પણ પ્રકારની એન્ટીબોડી નથી અને રુધિર જૂથ ઓ ધરાવતી વ્યક્તિનું રુધિર જો આને ચડાવવામાં આવે એટલે સ્પેશિયલી રક્કણ તો પણ એનું રુધિર કંઠાશે નહીં કારણ કે એમાં એક પણ એન્ટીજન આવેલો નથી જો તમે સંપૂર્ણ રુધિર ધરાવ ચડાવવામાં આવે તો એન્ટી એ અને એન્ટી બી પણ જાય એને લીધે એનું રુધિર ગંઠાઈ જશે પણ ખાલી રક્કણ જો ચડાવવામાં આવે તો એનું રુધિર ગંઠાશે નહીં તો આનું કારણ આપણે ચેક કરીએ તો જોઈએ પેલું કારણ એવું આપ્યું છે કે રક્કણ ઉપર એ અને બી એન્ટીજન આવેલા છે પરંતુ રુધિર રસમાં એક પણ પ્રકારનું એન્ટીબોડી આવેલું નથી એને લીધે એનું રુધિર ગંઠાય નહીં અને સર્વગ્રાહી તરીકે પણ એને કહી શકાય આથી એ છે તે જ આપણો આન્સર થશે પછીનો પ્રશ્ન જોઈએ ડોક્ટર હરચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે બીજો અવાજ ક્યારે સંભળાય છે એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે તો આપણે પ્રથમ અવાજ ક્યારે સંભળાય અને દ્વિતીય અવાજ ક્યારે સંભળાય એ આપણે ભણીએ પહેલા તો આ માણસનું હૃદય છે પેલા એ આપણે દર્શાવીએ આ કર્ણક છે અને એની નીચે આવે જમણા કર્ણક અને આ જે નીચે છે એને જમણું શેપક જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે એક વાલ્વ આવેલો હોય જેને ત્રિદલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે શું કામે

દ્વિદ વાલ્વ તરીકે ઓળખવામાં આવે ચેતા મળે ત્યારે શું થશે બંને કર્ણકો સંકોચાશે બંને કર્ણકો સંકોચાય એને લીધે કર્ણકોમાં જે રહેલું રુધિર છે તે ક્યાં જશે શેપકોમાં જ્યારે કર્ણકોનું સંકોચન પૂરું થાય ત્યારબાદ શ્પકોનું સંકોચન શરૂ થાય હવે સંકોચન શરૂ થાય તો રુધિર તો એની પછી જે ધમની અને તો જવાનું જ છે પરંતુ પાછું કર્ણકોમાં ન જાય એટલા માટે જે આ વાલ્વ આવેલા છે ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ એ શું થશે બંધ થશે એને લીધે શું થશે કે શેપકોમાં જે રુધિર છે તે પાછું કર્ણકોમાં જશે નહીં આ જ્યારે વાલ્વ બંધ થાય ત્યારે પેલો અવાજ આવે જમણા શેપકમાંથી ફેફસા તરફ રુધિર લઈ જવા માટે ફુફુસીએ ધમની આવેલી હોય જ્યારે જમણા શેપ ડાબા શેપક માંથી સમગ્ર શરીરમાં રુધિર લઈ જવા માટે મહાધમની આવેલી આ મહાધમની છે જે લાલ દર્શાવ્યું છે ત્યારે આ બ્લુ કલર થી દર્શાવવામાં આવ્યું છે તે ફુફુસીય ધમની છે આ ફફુસીય ધમની અને મહાધમની ને છેડે આ પ્રકારના વાલ્વ આવેલા હોય એને અર્ધચંદ્રકાર વાલ્વ તરીકે ઓળખવામાં આવે હવે જ્યારે શેપકોનું સંકોચન થાય છે ત્યારે શેપકોમાં જે રુધિર રહેલું છે તે આ ધમની અને શિરામાં પ્રવેશ કરશે હવે શેપકોનું સંકોચન જેવું પૂરું થાય ત્યારે ધમની અને શીરામાં જે લોહી ગયું છે એ રુધિર પાછું શેપકોમાં ન આવે ત્યારે આ જે અર્ધચંદ્રકારવાલ બે દર્શાવ્યા છે તે શું થશે બંધ થશે અને જે બીજો અવાજ ઉત્પન્ન કરશે જેને ડબ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણે પ્રશ્નમાં એવું પૂછ્યું કે બીજો અવાજ ક્યારે ઉત્પન્ન થાય છે તો કે શેપકોના સંકોચન બાદ જે રુધિર છે તે ધમનીમાં ગયું છે એને પાછું લાવવા માટે પાછું લાવતું પાછું આવતું અટકાવવા માટે જે વાલ્વ આવેલા છે તે બંધ થાય ત્યારે જે અવાજ ઉત્પન્ન થાય તેને ડબ તરીકે ઓળખવામાં આવે અને તે ક્યારે ઉત્પન્ન થયો કે જયારે અર્થ વાલ બંધ થયા ત્યારે તો હવે જે ઉપર ઓપ્શન આપ્યા છે એ ચેક કરી લઈએ પહેલો ઓપ્શન છે કે એવી ગાંઠ જ્યારે એસે ગાંઠમાંથી સંકેતો મેળવે છે તો એવું કંઈ આવતું નથી એવી વાલ ખુલે ત્યારે આપણે જોયું તો એવી વાલ કોને કહેવાય છે તો કે એટ્રીઓ વેન્ટ્રીક્યુલર વાલ એટલે કે સેપક અને કર્ણકો વચ્ચે જે વાલ આવેલા છે એને એવી વાલ કહેવાય એવી વાલ ખુલે ત્યારે તો કઈ અવાજ થતો નથી એવી વાત બંધ થાય ત્યારે પેલો અવાજ થાય છે પણ ત્યારે પણ અવાજ ઉત્પન્ન થતો નથી અને ચોથો ઓપ્શન છે શેપકમાંથી રુધિર જ્યારે જમણીમાં પ્રવેશે છે ત્યારે અર્ધચંદ્રકર વાલ બંધ થાય ત્યારે બીજો અવાજ ઉત્પન્ન થાય આથી આપણો આન્સર શું આવશે ડી પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા પ્રાણીમાં બે ભિન્ન રુધિરાભિસરણ પથ ધરાવે છે હવે બે એટલે શું થાય તો કે રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર આનું વહન કરાવવા માટે જ્યારે અલગ અલગ તંત્ર હોય

ભીષણ તંત્ર આવેલા બે રુધિરાભિષણ પથ આવેલા હસ પછીનો પ્રશ્ન જોઈએ નીચેની કઈ બાબતમાં રુધિર કરતા સિરમ અલગ પડે છે તો આપણે પહેલાં તો એ ચેક કરવું પડે કે રુધિરની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય તો કે રુધિરની અંદર શું શું આવેલું હોય કે રુધિરની અંદર રુધિર રસ સોરી રુધિર રસ જેને ઇંગ્લિશમાં પ્લાઝમા પણ કહેવાય અને રુધિરને ઇંગ્લિશમાં બ્લડ કહેવાય પછી રુધિર રસ સિવાય શું આવેલું હોય છે તો કે પ્રોટીન આવેલા છે આપણે જોયું હતું તો કે કયા કયા પ્રોટીન હોય તો કે આલ્બ્યુમિન હોય ક્લોબ્યુલિન હશે અને ફાઇબ્રિનોજન હશે પછી તો કે કોષો આવેલા હોય તો આપણે જોયા ક્યાં કોષો હોય તો કે હશે 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 કણિકા સિવાયની કઈ વસ્તુ આવેલી હોય તો કે રુધિર ગંઠા માટે જે અલગ અલગ પ્રકારના ઘટકો આવેલા હશે એ બધા હશે રુધિર ગંઠાવા માટે જરૂરી ઘટકો એવા તેર ઘટકો અલગ અલગ આવે છે પણ એ અત્યારે એનસીઆરટી ના અભ્યાસક્રમમાં નથી પેલા જે જૂનો સિલેબસ હતો એમાં ભણાવવામાં આવતા તો જ્યારે આટલા વસ્તુ રુધિરમાં હોય જ્યારે રુધિર ગંઠાઈ જાય તો નીચેનામાં આટલી વસ્તુ છે એમાંથી કઈ વસ્તુ વપરાઈ જશે તો કે રુધિર ગંઠાવા માટે જે જરૂરી ઘટકો છે તે રુધિર ગંઠામાં વપરાય જાય હવે રુધિર ગંઠાઈ ગયા પછી જે વસ્તુ રુધિરમાં હોય એને સીરમ તરીકે ઓળખાય તો આમાંથી કઈ કઈ વસ્તુ તો કે રુધિરસ પ્રોટીન અને કોષો આ જે ઘટકો છે તે સીરમ તરીકે ટૂંકમાં રુધિરમાંથી રુધિર ગંઠાવા માટેના જે જરૂરી ઘટકો છે એને તમે અલગ કરી નાખો અને પાછળ જે રુધિરનો ભાગ બચે તેને સીરમ તરીકે ઓળખવામાં આવે તો હવે આપણે ઉપર જોઈએ કયો ઓપ્શન છે તે આમાં આવી શકે પેલું છે રુધિર જવા માટેના કારકોનો અભાવ તો આપણે તો જોયું કે રુધિર સીરમની અંદર જે કોણ આવશે કે રુધિર ગંઠા માટે જે જરૂરી ઘટકો છે તે એ તો આવશે નહીં એ ઓપ્શન સાચો થાય બીજું છે એન્ટીબોડીઝનો અભાવ એન્ટીબોડીઝનો અભાવ તો ક્યાંથી હશે તો કેમ કે ગ્લોબ્યુલિન છે તે એન્ટીબોડી બનાવશે જે પ્રતિકાર તંત્ર તરીકે પણ કાર્ય કરે છે આપણે એટલે એ આવે સી છે ગ્લોબ્યુલિનનો અભાવ ગ્લોબિલિન તો પ્રોટીન છે એ તો રુધિરમાં આવેલું છે અને સીરમમાં પણ આવેલું છે અને ચોથું છે આલ્બ્યુમિનનો આલ્બ્યુમિન પણ રુધિર અને બંનેમાં આવેલું હોય આથી આપણો આન્સર શું આવશે એ પછીનો પ્રશ્ન છે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવા થી ઘટી સંખ્યા ધરાવતા રુધિર કોષોના નામ આપો તો આપણને ખબર છે કે રુધિર ગંઠા માટે કયા કોષો જરૂરી છે રુધિર ગંઠાવવા માટે જરૂરી કોષો છે તો કે એને ગુજરાતીમાં શું કહેવાય તો કે કણિકાઓ ત્રાક કણિકાઓ છે આપણે રુધિર ગંઠાઓમાં મદદ કરે હવે વિચાર કરો કે રુધિર ગંઠા માટે ત્રાક કણિકાઓ છે જ નહીં તો શું થશે આપણું જે ઘાત થયો હોય ત્યાંથી રુધિર બહાર નીકળી જાય એટલે કઈ નીચે જે કોષોના હોય તો આપણું રુધિર છે એ જાય તો એમાં તરીકે આવે ત્રાક કણિકાઓ જો ગેરહાજર હશે તો આપણું લોહી છે તે ગંઠાવાની જગ્યાએ વ્યય થશે પછીનો પ્રશ્ન જો કે સસ્તન પ્રાણીઓમાં સામાન્ય રીતે વધુ પ્રમાણમાં યુરિયાનું વહન કઈ રુધિર વાહિની દ્વારા થાય છે તો રુધિર માં આપણા શરીરની અંદર કઈ જગ્યાએ પેલા તો યુરિયા બને તો કે યકૃત રીતે યુરિયાનું નિર્માણ થાય યુરિયા નિર્માણ તો થઈ ગયું પણ એ શું થશે યુરિયા છે એ કઈ આપણા યકૃતની અંદર સ્ટોર થાય નહીં ત્યાંથી જે બધી રુધિરવાહીની છે એ પ્રસાદ થતી હોય એમાં તે વહન પામે એટલે અહીંથી યકૃત છે તો યકૃતમાંથી એકૃત ને લોહી કોણ પોગાડે તો કે યકૃત લઈ જાય તો યકૃતમાંથી જે શીરા નીકળતી હશે તેમાં યુરિયા વહન પામે તો આ જે શીરા છે એને તો આપણે કીધું યકૃત શીરા તો સૌથી વધારે પ્રમાણમાં યુરિયા કોના દ્વારા વહન પામશે તો કે યકૃત શીરા દ્વારા થશે અને સૌથી ઓછું તો કે આ એકૃત શીરા દ્વારા જે યુરિયા ગયું હૃદયમાંથી કિડની આવ્યું હોય તેમાં જાય હવે કિડનીમાંથી રુધિર શું થશે તો કે કિડનીમાંથી રુધિર નુગાળણ થાય અને યુરિયા મૂત્ર દ્વારા નિકાલ પામે તો યુરિયા છે એ બધો તો મૂત્રમાં વયો ગયો તો ન્યાથી જે મૂત્રપિંડમાંથી જે ધમની બહાર આપણે મૂત્રપિંડમાંથી જે શીરા બહાર આવતી હશે એમાં સૌથી ઓછા પ્રમાણની અંદર યુરિયા હશે તો સસ્તન પ્રાણીમાં સામાન્ય રીતે વધુ પ્રમાણમાં યુરિયાનું વહન કરતી રુધિરવાહિની કઈ આવશે તો કે યકૃત સીધા અત્યારે આપણે આઠ પ્રશ્ન જે નીટમાં પૂછાઈ ગયા છે એનું સોલ્યુશન કર્યું છે બીજા જે બાકીના પ્રશ્નો છે એનું આપણે આવતા લેકચર ની અંદર સોલ્યુશન કરશું